ગણિકા વ્યવસાયને આજના સભ્ય સમાજમાં ખૂબ જ ઘૃણા સાથે જોવામાં આવે છે અને ભારત દેશમાં આની સામે ખૂબ જ કડક સજાની જોગવાઈ છે ત્યારે રાજકોટ જિલ્લામાં વીરપુરમાં એક સેક્સ રેકેટ પકડી પાડવામાં આવેલ છે જેમાં એક વિદેશી યુવતી સાથે તેના દલાલ અને હોટલ સંચાલકને પણ પકડી પાડેલ છે રાજકોટ જિલ્લાના વીરપુરમાં ગત રાત્રિના જેતપુર એએસપીએ એક હોટલમાં રેડ કરી હતી જ્યાંથી એક કોલગર્લ અને તેના દલાલ સાથે હોટલ સંચાલકને પકડી પાડવામાં આવ્યા હતા સાથે સાથે હોટલમાંથી અલગ અલગ પ્રકારની ઇમ્પોર્ટેડ બ્રાન્ડની દારૂની બોટલો પણ પકડાયેલ છે જે બતાવે છે કે અહીં હોટલમાં સ્વરૂપવાન યુવતીઓ સાથે તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે પકડાયેલ કોલગર્લ એ નેપાળની યુવતી છે અને તે અહીં તેના એજન્ટ કે દલાલે અહીં વીરપુરમાં બોલાવી હતી અને વીરપુરમાં હોટલ સાગરમાં તેની બધી કામગીરી ચાલતી હતી જેતપુરના એએસપી ઘણા સમયથી બાતમી હતી કે વીરપુરની હોટલ સાગરમાં એક સેક્સ રેકેટ ચાલી રહ્યું છે અને અહીં એક દલાલ બહારથી અને વિદેશથી અને ખાસ નેપાળની સ્વરૂપવાન યુવતીને બોલાવીને દેહવેપાર કરાવી રહ્યો છે અને આ દેહવેપારમાં હોટલ સંચાલક તેને મદદ કરી રહ્યો છે અને રૂમ અને અન્ય સુવિધાઓ પૂરી પાડી રહ્યો છે મળેલ માહિતીના આધારે જેતપુરમાં એએસપી એક ખાસ ટ્રેપ ગોઠવીને એક ડમી ગ્રાહક મોકલવામાં આવેલ અને તેના આધારે હોટલ સાગરમાં ચાલતા આ સેક્સ રેકેટને પકડી પાડેલ હતું જેમાં છેક નેપાળથી દેહનો વ્યવસાય કરવા માટે આવતી એક સ્વરૂપવાન રૂપલાલના અને તેના દલાલ એવા અજય ભટ્ટીને પકડી પાડેલ હતો આ અજય એ રૂપલાલનાનો દલાલ છે એ વર્ષોથી તે આ ધંધો કરી રહ્યો છે તેવી બાતમી જેતપુરના એએસપી શ્રી સાગર બાગમાનને હતી અને તેના આધારે તેને અજય ભટ્ટીને કે નેપાળી રૂપલાલને હોટલ સાગરમાં દેહ વેપાર કરતા પકડી પાડેલ હતો સાથે હોટલ સાગરના સંચાલક એવા પ્રતિક પટેલને પકડી પાડવામાં આવેલ હતો આ હોટલ સંચાલક પ્રતિક પટેલ હોટલ સાગરમાં આવતા અને રૂપસુંદરીના શોખીનોને તમામ જાતની સુવિધા પૂરી પાડતો હતો રૂપસુંદરીના શોખીનોને તે હોટલમાં રૂમ પૂરા પાડવા સાથે સાથે તેઓને દારૂ પણ પીરસતો હતો અને હોટલમાં આવનારની તમામ જરૂરિયાતનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું હોટલ સાગરમાં દેહ વેપારનો ધંધો ખૂબ જ લાંબા સમયથી ચાલતો હતો તેનું મુખ્ય કારણ એ પણ હતું કે અહીં હોટલ સંચાલક દ્વારા શોખીનોની ખાસ સુવિધા સાથે અલગ અલગ સર્વિસ પણ મળતી અહીં સાથે સાથે એક સુરક્ષિત વાતાવરણ પૂરું પડતું હતું લાંબા સમયથી હોટલ સાગર રૂપલાલનાને પ્રખ્યાત હતી અને હવે તે બદનામ થઈ ગઈ છે હાલ તો પોલીસે અહીં દેહનો વ્યવસાય બંધ કરાવેલ છે પરંતુ આદિકાળથી ચાલ્યા આવતા આ વ્યવસાયને બંધ કરવા માટે તેનાથી દૂર રહેવાની લોકોની પણ નૈતિક ફરજ બને છે સુરેશ ભાલિયા જેડેશ ટીવી જેતપુર ગઈકાલે વીરપુરમાં એક સાગર હોટલ કરીને છે ત્યાં અમે લોકોને અને અમારી સાથે એએચટીયુ જિલ્લા એએચટીયુની ટીમ અને વીરપુર પોલીસને સાથે રાખીને ત્યાં અમે લોકોને બાતમી મળી કે ત્યાં કોલગર્લ બોલાવીને સેક્સ રેકેટ જેવું કામ ચાલે છે તો પછી અમે લોકો ત્યાં ડમી ગ્રાહક ઊભો કરીને ત્યાં રેડ કરાવી અને ત્યાં ગ્રાહક મોકલ્યો અને પછી અમે બધી ટીમ સાથે રહીને ત્યાં રેડ કરી જેમાં એક મહિલા હતી અને એને સાથે ત્યાં એક એનો જો એજન્ટ હતો અને જો હોટલ સંચાલક હતો એ બંને લોકો ઝડપાયા છે અને મહિલા પણ સાથે છે હોટલ સંચાલક અને દલાલ એ બંનેનો એમાં રોલ શું હતો એમાં જો હોટલ સંચાલક જો છે એ જગ્યા પૂરી પાડતો હતો ત્યાં કામ કરવા માટે અને જો દલાલ હતો ઓ મહિલાની વ્યવસ્થા કરવા માટે કઈ જગ્યાએથી મહિલા લાવવાની છે અને જો ગ્રાહકો આવતા એને સુવિધા પૂરી પાડતો અમે લોકો જ્યારે ત્યારે ત્યાં રેડ કરી છે તો અમે લોકોને દારૂની 7-8 બોટલો મળી છે તો એનો પછી અમે લોકો ગુનો દાખલ કરી દીધો છે આ જે મહિલા છે તેઓને ક્યાંથી બોલાવવામાં આવતી હતી પ્રાથમિક માહિતીને મુજબ મહિલા જો છે અમદાવાદથી આવી હતી અને આગળની તપાસ ચાલુ છે અમારે અત્યારે તપાસ ચાલુ છે અને જે કોઈ વિગત તપાસમાં નીકળશે એ પછી જાણ કરવામાં આવશે અને બીજા જે કોઈ ચાલતા હોય તો અમને જ્યારે જ્યારે એમાં ખબર મળે અને બાતમી મળે